નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. હું જરાક શરૂઆત ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર થઈ ગયા. ગુજરાતના 26 ઉમેદવારો આખરે જાહેર થઈ ગયા. વિધાનસભાની ખાલી પડેલી પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે તમામ ઉમેદવારના નામની જાહેરાત કરી. તમામ ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ. ભાજપે 6 મહિલાઓને લોકસભાની ટિકિટ આપી. શારદાબહેન પટેલ, પૂનમ માડમ, ભારતીબેન શિયાળ, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, દર્શના જરદોશને ભાજપે ટિકિટ આપી. ભાજપે 10 સાંસદોને આ વખતે રિપીટ નથી કર્યા. એલ કે અડવાણી, પરેશ રાવલ, જયશ્રી પટેલ, દેવજી ફતેપુરા, વિઠ્ઠલ રદાડિયાને ફરી ટિકિટ ન આપી. ટિકિટ ન મળતા ક્યાંક નારાજગી પણ જોવા મળી હતી. ભાજપે આ વખતે કેટલીક બેઠક પર નો રિપીટ થિયરી અપનાવી. પ્રભાસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી, દિલીપ પટેલ, રામસિંહ રાઠવા, લીલાધર વાઘેલાને રિપીટ નથી કર્યા. ભાજપે 4 ધારાસભ્યની ટિકિટ આપી. અમરાઈવાડીના હસમુખ પટેલ, થરાદના પરબત પટેલ, લુણાવાડાના રતનસિંહ રાઠોડ, કેરળના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને લોકસભાની ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે 8 ચાલુ ધારાસભ્યની ટિકિટ આપી છે. વલસાડમાં જીતુ ચૌધરી, પોરબંદરમાં લલિત વસોયા, જૂનાગઢમાં પૂંજા વંશ, રાજકોટમાં લલિત કક્ષરા, અમરેલીથી પરેશ સરણી, ગાંધીનગર સિંહ ચાવડા, સુરેન્દ્રનગરથી સોમા ગાંડા પટેલ, રામ સાબરકાંઠાથી રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ અપાઈ છે. તો આ તરફ કોંગ્રેસે 1 મહિલાને લોકસભાની ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વમાંથી ગીતા પટેલને ટિકિટ અપાઈ. કોંગ્રેસે આ વખતે 26 બેઠકોમાંથી 1 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. ભરૂચથી શેરખાન પઠાણને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ અપાઈ છે. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ આજે લોકસભાનું ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા જ પરબત પટેલે દેવદર્શન કર્યા. પાલનપુરમાં વિશાળ સભા સંબોધી પરબત પટેલ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં પરબત પટેલ રેલીમાં સભાને સંબોધન કર્યું. સભામાં સીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ફોર્મ ભર્યું છે. મનહર પટેલે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી કોંગ્રેસના દિગ્ગજ સ્થાનિક નેતા સાથે ફોર્મ ભર્યું હતું. ગાંધીનગરથી કોંગ્રેસના સીજે ચાવડા ઉમેદવારી નોંધાવી. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રહીને કલેક્ટર કચેરી જઈને ફોર્મ તેમની સાથે હાર્દિક પટેલ, અમિત ચાવડા પણ હાજર રહ્યા. ગાંધીનગર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સીજે ચાવડા વિરુદ્ધ ભાજપ દાખલ કરશે ફરિયાદ. ચાવડાના કાપલાની ગાડી પર તેમનો ફોટો હતો. તમામ ખર્ચ ભાજપ ચૂંટણી ખર્ચ રીતે ગણવાની માંગણી કરશે. દાહોદ લોકસભા બેઠક પર બાબુ કટારાએ ફોર્મ ભર્યું. જાહેર સભા બાદ ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પડથી ભટોરે ફોર્મ ભર્યું. રતનપુરમાં જાહેર સભા તેમજ પાલનપુરમાં રોડ શો બાદ નોંધાવી ઉમેદવારી. પડથી ભટોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપની ઊંઝા બેઠક પર આશાબહેન પટેલે ફોર્મ ભર્યું છે. વિધાનસભા પેટાચૂંટણી માટે ઊંઝા બેઠક પરથી આશાબહેન પટેલે ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું. ગીતાબહેન પટેલે વિશાળ રેલીનું આયોજન કરી ફોર્મ ભર્યું હતું. જિલ્લા પંચાયત ખાતે ગીતાબહેન પટેલે ઉમેદવારી નોંધાવી. જામનગરમાં આજે કોંગ્રેસના બંને ઉમેદવારનું શક્તિ પ્રદર્શન થયું. બંને ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું. લોકસભાના ઉમેદવાર મૂળભાઈ કંડોરિયા, પેટાચૂંટણીના ઉમેદવાર જયંતી સભાયાએ ફોર્મ ભર્યું હતું. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે ફોર્મ ભર્યું. અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી પડકારી હતી. સાબરકાંઠાની કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્વિન કોટવાલ, બાયડન ધવલસિંહ ઝાલા, ભિલોડાના અનિલ જોશિયા સાથે રહી ઉમેદવારી પત્ર ભર્યું. કોંગ્રેસના વિમલ શાહ ખેડા લોકસભા બેઠક પરથી ફોર્મ ભર્યું. સમર્થકોને સાથે લઈને કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી. જૂનાગઢના માણાવદર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ લડાણીએ ફરી છે ઉમેદવારીપત્ર રજૂ કરતા પહેલા કોંગ્રેસે વિશાળ સભા યોજી હતી. કચ્છના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ઉમેદવારી ફોર્મ ભર્યું. રેલી યોજી મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી જઈને ફોર્મ ભર્યું હતું. મહેસાણાથી ભાજપ લોકસભા સીટના ઉમેદવાર શારદાબેન પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અનેક અટકળો બાદ લોકસભા સીટ પર તેમની જાહેરાત કરાઈ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણે ફોર્મ ભર્યું. કોંગ્રેસ ઉમેદવાર તરીકે શેરખાને નોંધાવી છે ઉમેદવારી. સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે ફોર્મ ભર્યું હતું. દર્શના જરદોશની વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ફોર્મ ભર્યું હતું.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અશોક અદેવાડાની પસંદગી કરાઈ છે. અશોક અદેવાડાએ આજે ફોર્મ ભર્યું હતું. અશોક અદેવાડાને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બવાલ થઈ. કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે મારામાર થઈ. પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. વડોદરાના શિનોળના સાદલી પંથકમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર. વિકાસ નહીં તો મત નહીંના નારા સાથે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો. કોઈપણ રાજકીય પક્ષને સોસાયટીમાં ન આવવા અપીલ કરાઈ છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર થઈ. ભાજપ કોંગ્રેસ કાર્યકરો આવ્યા આમને સામને. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના રેલી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. દાદા ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત પટોળે રાજીનામું આપ્યું છે. પડખી પટોળને કોંગ્રેસની ટિકિટ મળતા વસંત પટોળે રાજીનામું આપ્યું છે. રાજીનામા બાદ વસંત પટોળ જોડાયા છે કોંગ્રેસમાં. કપડવંદના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું છે રાજીનામું. કાળુસિંહ રાવીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ખેડા માટે બિવાલ શાહની પસંદગી થતા કાળુસિંહે રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ખેડામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. પરેશ રાવલનું અમદાવાદમાં આગમન થયું. અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના પ્રચાર માટે તેઓ અમદાવાદ આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત અરબ અમીરાતના સર્વોચ્ચ નાગરિક સન્માનના એવોર્ડથી નવાજવાયા છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. સુરતમાં પીએમ મોદીની પ્રિન્ટની સાડીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાજપની મહિલા કાર્યકરો પહેરીને આવી મોદીની પ્રિન્ટવાળી સાડી. દસના દરદોશની રેલીમાં દેખાઈ મોદી પ્રિન્ટેડ સાડીમાં સજ્જ મહિલાઓ. પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટે જાહેર સંપત્તિ જાહેર કરી છે, જેમાં વીકે ખાંટ પાસે 2.7 કરોડની સંપત્તિ છે. દાદરાનગર હવેલી બેઠકના શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે એફિડેવિટમાં ભૂલ નીકળતા છેલ્લી ઘડીએ અંકિતા પટેલ અને તેમના સમર્થકો દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી નારાજ થયેલા અંકિતા શિવસેનામાં જોડાયેલા છે. મિશન સાઉથ પર રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો. વાયનાડ અને અમેઠી એમ બે બેઠક પરથી રાહુલ ગાંધી મેદાનમાં છે. રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા. રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન ભારે ભીડમાં બે પત્રકાર ઇજાગ્રસ્ત થયા. રાહુલ ગાંધી આ પત્રકારોની મદદમાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી અમેઠી છોડી ભાગી રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેઠીના લોકોનું અપમાન કર્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચની કડકાઈ ભરી કામગીરી. 377 કરોડથી વધુની રોકડ, 157 કરોડનું દારૂ, 705 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. અત્યાર સુધીમાં 312 કરોડની કિંમતી ધાતુ પણ ઝડપાઈ છે. મેનકા ગાંધીએ માયાવતી પર પ્રહાર કર્યા. કહ્યું કે માયાવતી પૈસા લઈને ટિકિટ વેચી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે અમિત શાહ પર કર્યા પ્રહાર. કહ્યું કે દેશના યુવાનોને ભજીયા બનાવી રોજગારી મેળવવાનું કહેવામાં આવે છે, જ્યારે પોતાના પુત્રને 50,000માંથી 80 કરોડ કઈ રીતે બનાવવા તે શીખવામાં આવે છે. શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. કહ્યું કે મોદી મુદ્દાની વાત કરે. 2014ના ઘોષણાપત્રમાં 2 કરોડ નોકરી, ખેડૂતોને ફાયદાની વાત કરી હતી, તે માત્ર વાતો જ નથી. શિવસેનાએ કોંગ્રેસ આતંકવાદને લઈને કોંગ્રેસ પર કરેલા પ્રહાર પર શક્તિસિંહ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસે આતંકવાદ પર રાજનીતિ ક્યારેય નથી કરી. કોંગ્રેસ આતંકવાદને ધર્મ સાથે નથી જોડતી. રાહુલ ગાંધીના નિવૃત્ત સૈનિકના ટ્વીટ પર શિવરાજસિંહ ચૌહાણે જવાબ આપ્યો. 2004 અને 2009માં વન રેન્ક વન પેન્શનના ખોટા દાવા કર્યા. મોદી સરકાર જે દાવા કરે છે એ કરીને બતાવે છે. ઉત્તર પૂર્વ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર મનોજ કોટક આજે મુંબઈના એક પાર્કમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા. મનોજ કોટક સાથે કિરીટ સોમૈયા પણ ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ભાજપના ઉમેદવારે પાર્કમાં લોકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. ગોરખપુરના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાઈ ગયા છે. સમાજવાદી પાર્ટી સાથે પ્રવીણ નિષાદે ગઠબંધન તોડ્યું છે. બિહારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મચાવ્યો હોબાળો. બિહારના ઔરંગાબાદમાં લોકસભા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ સાંસદ નિખિલ કુમારને ટિકિટ ન આપતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. મહાગઠબંધન અનુસાર આ બેઠક હિન્દુસ્તાન આવામ મોરચાને આપવામાં આવેલી છે. જમ્મુ કાશ્મીરના બંદીપુરામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓ વચ્ચે સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે. અગરતલામાં 7 કરોડના ગાંજા અને ડ્રગ્સનો નાશ કરાયો છે. અગરતલાના આરકેનગર વિસ્તારમાં 70,000 કિલો ગાંજો ઝડપી પડ્યો હતો, જેનો ત્રિપુરા પોલીસે નાશ કર્યો છે. અમદાવાદમાં સીજી રોડ પર ચાલતા સ્પા સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા. દરોડા દરમિયાન પોલીસે 4 વિદેશી યુવતીઓને ઝડપી પાડી છે. દેહ વેપાર માટે સ્પાના માલિક વિદેશી
યુવતીઓને લાવતો હતો. અરવલીમાં વધુ એક ડુંગરમાં આગ લાગી છે. મોડાસાના સડોઈ પાસે ડુંગરમાં આગ લાગી છે. દોડધામ મચી ગઈ છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગતરોજ રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાન 42 થી 44 ડિગ્રી નોંધાયું છે. શહેરીજનોને બપોરે 1 થી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે. અમેરિકા અને જાપાન વચ્ચે 15 એપ્રિલે વેપાર પર ચર્ચાઓ થશે. 15 થી 16 એપ્રિલે વોશિંગ્ટનમાં વેપાર વાર્તા ટ્રેડ એગ્રીમેન્ટ ઓન ગુડ્સ પર ચર્ચા થશે. ન્યુઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચ પર હુમલા આરોપી પર ચાલશે 50 હત્યા કરવાના કેસ. 50 હત્યાના કેસ સાથે 39 હત્યાના પ્રયાસ કરવાના કેસ પણ ચાલશે. ફિલિપાઇન્સમાં 757 ટાર્પુલા બાકડી પેક કરેલી પડી આવી છે. આ ઘટનાને બંને જીવોની તસ્કરી સાથે જોડવામાં આવી રહી છે. હાલ અધિકારીઓ તપાસ હાથ ધરી છે. આરબીઆઈ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટ 6.25% થી ઘટીને 6% કર્યો છે. હવે ઈએમઆઈ પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. લોકસભા ચૂંટણીના કારણે નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ. ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા 1 મહિનામાં $4 પ્રતિ બેરલ વધ્યા છે. છતાં પણ ચૂંટણીના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે. 2019 સાલમાં વૈશ્વિક વૃદ્ધિદરમાં ઝડપી સુધારો આવશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં વડા ક્રિશ્ચિયન લેગાર્ડે જણાવ્યું કે આ વર્ષે અર્થતંત્રમાં અસાધારણ સુધારો જોવા મળશે. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં રચ્યો ઇતિહાસ. મુંબઈ ઇન્ડિયન્સ જીતી 100 મેચ. આઈપીએલની 15મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને 40 રન હરાવ્યું છે. આ સિઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સનો પહેલીવાર પરાજય થયો છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ બીજી મેચ જીતી છે. આજે દિલ્હીના ફેરોઝ શાહ કોટલા મેદાનમાં દિલ્હી હૈદરાબાદ વચ્ચે મુકાબલો. દિલ્હી અને હૈદરાબાદ બંને ટીમ અત્યાર સુધી 2 મેચ જીતી ચૂકી છે. અક્ષય કુમારની ફિલ્મ કેસરી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ ટૂંક સમયમાં 150 કરોડના ક્લબમાં સામેલ થશે. ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 27 એપિસોડ પૂરા થઈ ગયા છે. લાંબા સમયથી પ્રસારિત થતા ધારાવાહિકે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી લીધું છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખરાબ સમાચાર. શોના મેકર સવે દયાબેન નહીં જોઈ રહ્યા. પ્રોડ્યુસર અસિત મોદીનું કહેવું છે કે તે હવે નવા દયાબેનની તલાશમાં છે. પ્રધાનમંત્રી પર બની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના વિરોધને લઈને વિવેકે કહ્યું કે મને સમજાતું નથી કે લોકો આ ફિલ્મનો વિરોધ કેમ કરી રહ્યા છે. આ લોકો ફિલ્મથી નહીં પરંતુ ચોકી અને દંડાથી ડરી ગયા છે. બિગ બોસના કન્ટેસ્ટ રહી ચૂકેલા દીપક ઠાકુર અને સોમી ખાન વચ્ચે સારી મિત્રતા છે. છેલ્લા કેટલાક દિવસમાં બંને વચ્ચે ઝઘડો થયાના સમાચાર મળ્યા હતા, ત્યારે હવે દીપક ઠાકુરે કહ્યું કે હવે અમારા વચ્ચે કંઈ નથી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આવી એક્ટિંગની દુનિયામાં. પલકે કહ્યું તેમનું એક્ટિંગ ડેબ્યુ માતા શ્વેતા તિવારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યું. કરણ જુહારે મેડમ તુસાદ સ્ટેચ્યુ પરથી ઉઠાવ્યો પડતો. આ વેક્સ સ્ટેચ્યુ સાથે કરણ બોલિવૂડના પહેલા ફિલ્મ ડાયરેક્ટર બન્યા જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદમાં લગાવવામાં આવ્યું છે. અભિનેતા રાજપાલ યાદવ દિલ્હીમાં કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતને મળ્યા હતા. મુલાકાત બાદ રાજપાલ યાદવ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.